Hello student, good morning. Welcome to Gyanranjan Model School YouTube channel, Standard 5th Gujarati. And in this case, Vyakaran Vibhag. So, Vyakaran Vibhag, what are the questions that come from the Samanarthi Shabd, Viruddharthi Shabd, Ling Parivartan, Vachan Badlo, Jhodni Sudharo, Shabd to Vakya ni andar prayogo karo, Shabd Samuho, Rudi Prayogo, Kehvato, Viram Chinho, आ बधी एक्सरसाइज छे ए तमारे व्याकरण विभाग नी अंदर पूछाय छे तो एनी अंदर आजे आपणे व्याकरण मां जोशु तो के कहेवतो कोने कहेवाय तो के आपणे गुजराती भाषा नी अंदर केटली कहेवतो नो उपयोग करता होईए छे तो एनी अंदर आपणे जोईए एग्जांपल तरीके तो के आपणे सामान्य रीते एवुं कहीए छीए के एक शांति त्या तेर तूटे एटले के आपणे मांड एक પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હોય ત્યાં તો બીજી પરિસ્થિતિ આપણા સામે આવી જાય એટલે આપણે એવું કહીએ છીએ કે એક શાંતિ અને તેર તૂટીએ એવી જ રીતે આપણે જોઈએ તો કે ઝાઝા હાથ રણિયામાં એટલે કે એક કરતા એક એક વ્યક્તિ કરતા એક વ્યક્તિ કરતા વધારે સાથે મળી અને કાર્ય કરીએ તો એ વધારે સારું થઈ શકે ઓકે તો આવી કેટલીક બધી કહેવતો છે એ આપણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે જોઈએ તો કે પારકી આશા સદા નિરાશા પારકી આશા સદા નિરાશા આપણે બીજાની આશા રાખીએ તો છેવટે આપણને નિરાશા જ મળે એટલે કે આપણે કોઈ બીજા વ્યક્તિ ઉપર ડિપેન્ડ રહીએ છીએ તો એ આપણું કામ છે એ સક્સેસ થતું નથી આપણને ત્યાંથી નિરાશા જ મળે છે સંત ત્યાં જંપ સંત એટલે કે સહિયારો સહયોગ જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે સંપ ત્યાં જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે એમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ તો એની અંદર આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તો એક કરતા વધારે માણસોનો સમૂહમાં રહીને આપણો જે ઉછેર થાય છે એ ઉછેર આપણે વિભક્ત કુટુંબની અંદર થતો નથી એટલે કહેવાય છે કે જ્યાં સંપ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જોવા મળે છે સંગ તેવો રંગ એટલે કે સોબતની અસર થયા વિના રહેતી નથી તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ આપણે એવું પણ કહીએ છીએ કહેવતની અંદર કે કાળિયા સાથે ધોળિયાનો બાંધો તો હાર તો આવે પણ એનો રંગ છે એ આવી જાય છે એટલે આપણે કોઈ એક તોફાની મિત્ર હોય કે કોઈ પણ હોય એની સાથે રહીએ તો આપણને એની ટેવ છે એ આપણને લાગી જતી હોય છે એના પછી છે 4 નંબર આશા આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે કોઈ પણ ઉપદેશનો પ્રચાર તેના આચરણ દ્વારા જ થઈ શકે છે કોઈ ઉપદેશ એડવાઇસ આપવામાં આવે છે તો એનો પ્રચાર છે એ આપણે આચરણ કરીએ અને ગ્રહણ કરીએ તો જ થઈ શકે છે 5 મન હોય તો માળવે જવાય એટલે કે જો આપણને કામ કરવાની ઈચ્છા શક્તિ હોય તો જ આપણે તે કામ કરી શકીએ છીએ અને તો જ આપણને તેમાં સિદ્ધિ મળે છે મન હોય તો માળવે જવાય એટલે કે ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો જ આપણને સિદ્ધિ મળે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે એક્ઝામમાં આપણે ફર્સ્ટ રેન્ક લાવવો છે તો આપણે ખુદની મનની અંદર થયેલું હોવું જોઈએ કે નહીં મારે ફર્સ્ટ રેન્ક જ આવવો જોઈએ તો આપણે એની પાછળ સતત મહેનત કરીએ તો જ આપણને સિદ્ધિ છે એ મળે છે ઝાઝા હાથ રળિયામણ એક વ્યક્તિ અને ઘણા બધા વ્યક્તિ ભેગા થઈ અને કાર્ય કરે તો એ કાર્ય છે ઝડપથી પતી જાય છે એટલે ઝાઝા હાથ રળિયામણ ભેગા મળી સાથે કામ કરવાથી તે કામ છે એ દીપી ઉઠે છે 7 નંબર સંતોષી ઘર સદા સુખી એટલે કે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વ્યવસાય કામ ધંધો જે કાંઈ હોય એની અંદર આપણે હંમેશા ધીરજ રાખવી જોઈએ અને આપણી જે સંતોષ શક્તિ છે એ આપણે રાખવો જોઈએ જેથી આપણને એમાંથી સારું એવું પરિણામ મળે એટલે કે જે માણસ પોતાની પાસે જે હોય તેમાં જ સંતોષ મેળવે અને લોભ કરતો નથી એ વ્યક્તિ હંમેશા સુખી હોય છે જે વ્યક્તિ પાસે જે કાંઈ હોય એમાં જ સંતોષ રાખવાનો અને લોભ નહીં કરવાનો તો જ તે વ્યક્તિ છે એ આનંદમાં એટલે કે ખુશી મેળવી શકે છે ડુંગરા દૂરથી રળિયામણા ડુંગરા દૂરથી રળિયામણા કેટલીક વ્યક્તિઓ માત્ર દૂરથી જ સારી લાગે જ્યારે નજીક જાય ત્યારે એનું
જે કઈ ઓરિજિનલ સ્વરૂપ છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે ડુંગરાનું પણ એવું જ છે, આપણે ડુંગરની નજીક જઈએ ત્યારે જ આપણે એને ઓળખી શકીએ છીએ. 9 નંબર, મોરના ઈંડાને ચિતરવા ના પડે. મોર છે એના ઈંડા હોય એટલે ચિતરવાની જરૂર નથી હોતી. એટલે કે પ્રતિભાશાળી વ્યક્તિના સંતાનો હંમેશા પ્રતિભાશાળી જ હોય છે. એટલે કે હોશિયાર માતા પિતાના બાળકો છે એ હંમેશા હોશિયાર જ હોય છે. 10 નંબર, ખાડો ખોદે તે પડે. ખાડો ખોદે તે પડે, જે બીજાનું બૂરું કરવા પ્રયત્ન કરે તેનું જ બૂરું થાય. એટલે કે આપણે જેનું ખરાબ કરવા ઈચ્છીએ છીએ એના કરતાં પહેલાં આપણું ખરાબ થાય છે. વાવે તેવું લડે, જે જેવા કર્મ કરે છે તેવા જ ફળ તેને મળે છે. જો આપણે સારા કર્મ કર્યા છે તો એના ફળ આપણને સારા મળશે, જો આપણે ખરાબ કર્મ કર્યા છે તો આપણને એનું ફળ ખરાબ મળશે. 12, એક સાંધીએ ત્યાં તેર તૂટે. એક મુશ્કેલીમાંથી માંડ માંડ બહાર આવીએ ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ આવી પડે. અને શું કહેવાય, એક સાંધીએ ત્યાં તેર તૂટે. તો આ કહેવતો છે એ તમારે ફેર બુકની અંદર લખવાની છે. એની અંદર ફર્સ્ટ, પારકી આશા સદા નિરાશા. પારકી આશા સદા નિરાશ. પારકી આશા સદા નિરાશ. ઓકે, તો આપણે બીજાની આશા એટલે કે કોઈ ઉપર ડિપેન્ડ રહીએ, આશા રાખીએ તો છેવટે આપણને જ નિરાશા મળે, નિરાશા જ મળે છે. આપણે બીજાની આશા રાખીએ તો છેવટે આપણને નિરાશા મળે છે. એના પછી સેકન્ડ છે, સંત ત્યાં જમ. સંત ત્યાં જમકો. ઓકે, જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. થર્ડ, સંગ જેવો તેવો રંગ થઈ જાય છે. સોબતની અસર થયા વિના રહેતી નથી. સોબતની અસર થયા વિના રહેતી નથી. ઓકે, કહેવતો છે ફેર બુકની અંદર સાથે સાથે લખતી જવાની છે. પારકી આશા સદા નિરાશ. આપણે બીજાની આશા રાખીએ તો છેવટે આપણને નિરાશા જ મળે. સેકન્ડ, સંત ત્યાં જમ. જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. થર્ડ, સંગ તેવો રંગ. સોબતની અસર થયા વિના રહેતી નથી. ઓકે, તો ફેર બુકની અંદર લખો.
એના પછી ફોર નંબર એના પછી
सेवेन नंबर संतोषी न संतोषी न सदा सुखी संतोषी न सदा सुखी जे मानस पोतानी पासे जे मानस पोतानी पासे पासे जे होए तेनाथी संतोष तेनाथी संतोष माने अने लोभ लोभ करतो लोभ करतो नथी ते व्यक्तिज ते व्यक्तिज हमेशा हमेशा सुखी रहे छे हमेशा सुखी रहे छे संतोषी नर सदा सुखी जे मानस पोतानी पासे जे होय तेनाथी संतोष माने अने लोभ करतो नथी ते व्यक्ति सुखी रहे छे एक नंबर डुंगरा दूर थी रळियामणा रळियामणा डुंगरा दूर थी रळियामणा केटलीक व्यक्तिओ मात्र केटलीक व्यक्तिओ मात्र दूरथीज सारी लागे छे केटलीक व्यक्तिओ मात्र दूरथीज सारी लागे छे नाइन नंबर मोरना इत्यादि मोरना इत्यादि चित्तरवा चित्तरवा न पड़े मोरना इत्यादि चित्तरवा न पड़े प्रतिभाशाली व्यक्ति ना संतानों प्रतिभा शाली व्यक्ति ना संतानों संतानों प्रतिभाशाली प्रतिभाशाली होय मोरना इंडियाने चित्तरवा न पड़े प्रतिभाशाली व्यक्तिना संतानो प्रतिभाशाली ज होय छे सेवन नंबर संतोषी न सदा सुखी जे माणस पोतानी पासे जे होय तेनाथी संतोष माने अने लोभ करतो नथी तेवी व्यक्ति हमेशा सुखी रहे छे एक नंबर डुंगरा दूरथी रळियामणा કેટલીક વ્યક્તિઓ માત્ર દૂરથી જ સારી લાગે છે કેટલીક વ્યક્તિઓ માત્ર દૂરથી જ સારી લાગે છે નાઇન નંબર મોરના ઈંડાને ચિતરવા ન પડે પ્રતિભાશાળી વ્યક્તિના સંતાનો પ્રતિભાશાળી જ હોય છે
એના પછી 10 નંબર ખાડો ખોદે તે પડે ખાડો ખોદે તે પડે જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે ઓકે જે બીજાનું જે બીજાનું બુરું બુરું એટલે કે ખરાબ કરવા પ્રયત્ન પ્રયત્ન કરે છે કરે છે તેનું જ ગુરુ એટલે કે ખરાબ ગુરુ થાય છે ખાડો ખોદે તે પડે જે બીજાનું ગુરુ કરવા પ્રયત્ન કરે છે તેનું જ ગુરુ થાય છે 11 નંબર વાવે તેવું લડે વાવે તેવું લડે જે જેવા કર્મ કરે જે જેવા કર્મ કરે કરે છે તેવા જ ફળ તેને મળે છે જે જેવા કર્મ કરે છે તેને તેવા જ ફળ મળે છે 3 નંબર લાસ્ટ એક સાંધીએ ત્યાં તેર તૂટે એક સાંધી ત્યાં તેર તૂટે ઓકે એક મુશ્કેલીમાંથી માંડ બહાર આવી ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ આવી પડે ઓકે 10 નંબર ખાડો ખોદે તે પડે જે બીજાનું ગુરુ કરવા પ્રયત્ન કરે તેનું જ ખરાબ થાય છે વાવે તેવું લણે જે જેવા કર્મ કરે છે તેવા જ ફળ તેને મળે છે 12 એક સાંધીએ ત્યાં તેર તૂટે એક મુશ્કેલીમાંથી માંડમાંડ બહાર આવી ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ આવી પડે છે ઓકે સ્ટુડન્ટ તો આજે આપણે ફિફ્થ ગુજરાતીની અંદર કહેવતો છે એનો અભ્યાસ કર્યો આજનું તમારું હોમવર્ક હોમવર્ક
पेज नंबर 66 पेज नंबर 67 पर आपेली छे।